गृहिणी सेट चैलेंज में भाग लेने हूँ कश्मीरा खवा तमारी पासे स्टफ्ड पोटेटो दाल ढोकरी शेयर करवा मांगु छू। अहिया एक कुकर में एक कप दाल ने पलाड़ी ने लीधी छे, तेमा एक ग्लास जेटलू पानी लई एक चमची जेटलू तेल लेवानू छे जेथी दाळ आपणी उभराय नहीं। हवे गैस ऑन करी अने कूकर में पांच थी छ विसल आवे त्यां सुधी दाळ ने बाफी लेवानी छे। बीजी बाजू स्टफिंग माटे लीला धाणा, लीला मरचा अने बीजा थोड़ाक मसाला लीधा छे। 6-8 नानी साइजना बटाकाने आपणे सारी रीते हाथेथी मसळी लईशुं। सारी रीते मिक्स थई गया पछी अहीं लीला मरचा एक चमची, स्वाद अनुसार मीठू एक चमची जेटलो गरम मसालो, 2 पिंच जेटली हळदर पावडर, 1/2 चमची जेटलो चाट मसालो, जरूर प्रमाणेनुं लाल मरचू, अहीं लीलू मरचू नाख्यु होयथी लाल मरचानुं प्रमाण ओछू लेवानुं छे, ने 1 चमची जेटला लीला धाणा लई अने सारी रीते आपणे मिक्स करी દઈશું। मसाला नंखाई गया छे, હવે 1/2 चमची જેટલી ખાંડ અને 1/2 ચમચી જેટલું લીંબુનો રસ નાખીને સારી રીતે મિક્સ કરીને એને 10 મિનિટ સુધીનો રેસ્ટ આપીશું। 10 મિનિટ પછી આપણે સ્ટફિંગના નાના નાના ગોળા વાળી લઈશું અને હવે લોટ બાંધવા માટે અહીંયા 1/2 કપ જેટલો આપણે ઘઉંનો લોટ લઈશું। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું 1/2 ચમચી જેટલો હળદર પાવડર અને મોણ માટેનું તેલ ઉમેરી અને નહીં ઢીલો અને નહીં કઠણ એવો મીડિયમ સાઇઝનો લોટ આપણે બાંધી દઈશું। તો લોટ અહીં બંધાઈને રેડી છે, પહેલાં આપણે એને તેલથી થોડોક મોઈ દઈશું। તેલને બરાબર મસળી લીધા પછી આપણે એને 10 મિનિટ સુધીનો રેસ્ટ આપવાનો છે। બધું થઈ ગયા પછી આપણે લોટ બાંધેલા લોટમાંથી મીડિયમ સાઇઝના લુવા કરી લેવાના છે। હવે આ રીતે એક લુવો લઈ તેને વેલણથી પહેલાં તો નાનું વણી લેવાનો છે। હવે આ રીતે નહીં જાડી અને નહીં પાતળી એમ સરખી માપની નાની પૂરી વણી અને બટેકાનો એક બોલ મૂકી અને એની કચોરી વાળી લેવાની છે। હવે દાળ માટે અહીંયા બેઝિક મસાલા છે, નાનો ટુકડો ગોળ મીઠો લીમડો અને નાની સાઇઝનું ટામેટું અહીંયા મેં સમારીને લઈ લીધું છે। હવે ગેસ ઓન કરી જાડી તળિયાવાળી કઢાઈને આપણે મૂકવાની છે। સૌ પ્રથમ 1 મોટો ચમચો તેલ એડ કરીશું, તેલ થવા આવે એટલે રાઈ નાખીશું, રાઈ ફૂટે એટલે તેમાં 1/2 ચમચી જેટલું જીરું, ત્યારબાદ હિંગ પાવડર, લીલા મરચાં જે ઝીણા સમારેલા છે અને તેને સારી રીતે મિક્સ કરી અને તેમાં 8-10 પત્તા મીઠા લીમડાના એડ કરવાના છે। ત્યારબાદ 1/2 ચમચી જેટલું લાલ મરચું નાખી અને સારી રીતે મિક્સ કરી અને ત્યારબાદ તેમાં ટામેટાને સારી રીતે સમારેલા છે તેને આપણે મિક્સ કરીશું। ટામેટાને આપણે સરસ રીતે સૌતે કરવાના છે, ટામેટા થોડા ચડી જાય ત્યારબાદ આપણે બાફેલી જે દાળ હતી તેને એમાં મિક્સ કરી અને 1-1/2 કપ જેટલું પાણી એમાં મિક્સ કરવાનું છે। આ બધું મિક્સ થયા પછી સ્વાદ અનુસાર મીઠું, પિંચ ઓફ હળદર અને ગોળનો જે ટુકડો લીધો હતો એ બધું આમાં મિક્સ કરી અને દાળને સરસ રીતે આપણે ઉકળવા દઈશું। હવે દાળ સરસ રીતે ઉકળી ગઈ છે, એમાં આપણે કચોરીઓ જે બનાવી હતી એને છૂટી છૂટી એડ કરવાની છે। ચારે બાજુ છૂટી છૂટી એડ કરવાથી તે અંદર ચોંટશે નહીં અને સારી સારી હવે ત્યારબાદ આને 15-20 મિનિટ સુધી કૂક થવા દેવાની છે। કૂક થઈ ગયા બાદ ફ્લેમ ઓફ કરી અને 10 મિનિટ સુધી એમ જ રેસ્ટ આપવાનું છે। તો હવે આપણી સ્ટફ્ડ દાળ ઢોકળી રેડી થઈ ગઈ છે અને એક બોલમાં આપણે સર્વ કરીશું। હવે ઉપરથી આપણે લીલા ધાણાથી આને ગાર્નિશ કરીશું।
આવ્યા।